बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। આવો પાવન જલારામ દર્શનમાં જઈએ, તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। मातृव्यत्लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताय श्रद्धा प्रज्ञायुताचया, श्रद्धा प्रज्ञायुताचया। जपो नाम जलियाणनु करे पापनो नाश, कर जोड़ी मोहन कहे राखो दृढ़ विश्वास। ओम श्री गुरुसत्ताय नमः, ओम श्री जलाराम बापाय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। आओ जलाराम दर्शन करिए, पावन जलाराम दर्शन ना चिंतन में जाइए, ते पहला बे मिनिट माटे एक प्रज्ञा गीत। मानव मात्र में दया करुणा प्रेम संवेदना भक्ति नु बीजारोपण करतु दर्शन जे जलाराम दर्शन छे, दिव्य दर्शन छे। पण एना पहला आओ એવું એક બાથું ભરીને જઈએ જીવનનું, જેવું પૂજ્ય જલારામ બાપા ભરીને ગયા છે, અને એ બાથું જ કામ આવશે, બીજું કંઈ સાથે નથી આવવાનું। હીરા માણેક રૂપિયા પૈસા બધું જ, જાર ઝવેરાત જમીન જાયદાદ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે। તો આપણે એક એવું બાથું ભરી જઈએ જે બાથું ત્યાં પણ કામ લાગે, એવું અદ્ભુત બાથું આ જલારામ બાપાએ આપણને ભરવાનું કીધું છે। તો એમના દિવ્ય સંદેશનું એક ભજન છે। ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, ઓ આવ્યો છે જગમાં સારા કામ કરતો જા। ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, તો આવ્યો છે જગમાં સારા કામ કરતો જા। ઘોડામાંથી ઘોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આતરડી ઠારજે, ઘોડામાંથી થોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આતરડી ઠારજે।
ना तू काम, राजी रहसे मारा राम, मारा भाई रे, मारा भाई रे। हाथों भर तो जा, कोई नु भलो कर तो जा, आवे छे जग में सारा काम कर तो जा, ओ आवे छे जग में सारा काम कर तो जा। सारा काम करवा माटे जागवानी जरूर पड़े, जो जागे सो पावे। जलाराम बापा जाग्या एमना जीवन में, वीरबाई मां जाग्या तो अमर थई गया, जे जागे छे तेज अमर थई जाय छे। आजे पण केटली जलाराम संस्थाओमां युवानों द्वारा अद्भुत भूख्या ज्ञान भोजन ने पाणी अने खूब सेवाना केन्द्रों चाले छे। અને યુવા હમણાં જ વાત કરીએ, મે વાત કરી હતી, દિશામાં અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે। આજે પણ આ કોરોનાની મહામારીમાં દરરોજના 10-10, 20-20, 25-25 હજાર લોકોને ભોજન અપાતું હતું। એટલું જ નહીં, જ્યારે અતિ કોરોનાની મહામારી વ્યાપ્ત બની અને ગવર્મેન્ટે સરકાર દ્વારા સૂચના આવી કે આ બંધ કરો, તો પણ એ ફૂડ પેકેટ ઘરો ઘર પહોંચાડતા હતા। આજે પણ નિયમિત 2000 ફૂડ પેકેટ પહોંચે છે આજની તારીખમાં પણ। અને આમાં કનુભાઈ આચાર્ય પ્રમુખશ્રી છે, ભગવાન દાસભાઈ બંધુ પ્રમુખશ્રી છે, અને એમાં ખાસ જે યુવાનો જેને જલારામ બાપા આલિંગન આપે, એવા યુવાનો તન તોડ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે। આમ તો અનેક જલારામ કેન્દ્રોમાં મહેનત થાય છે, પણ દિશા જલારામ કેન્દ્ર એક આગવી છટાથી કામ કરી રહ્યું છે। અને જે યુવાનો કામ કરી રહ્યા છે તે છે શશિકાંતભાઈ ઠક્કર, જે જલારામ મંદિરના મંત્રીશ્રી છે, બહુ યુવાન છે। નરેશભાઈ આચાર્ય, જે દશરથભાઈ આચાર્યના પુત્ર છે, અને જેમણે દશરથભાઈ આચાર્ય જે હતા નરેશભાઈના પિતા, તેમણે જ આ જલારામ દર્શન લખવાનું કનુભાઈ આચાર્યને વિનંતી કરી કે કંઈક એવું સાહિત્ય રચો કે માનવનું કલ્યાણ થઈ જાય, માનવ માત્રનું કલ્યાણ થઈ જાય, માનવ માત્રનું જીવન ધન્ય બની જાય। તેવા દશરથભાઈ આચાર્ય, એમના પુત્ર દશરથભાઈ આચાર્ય તો જોકે દેવ થઈ ગયા છે, સ્વધામ પહોંચી ગયા છે, પણ એમના પુત્ર નરેશભાઈ આચાર્ય અને ત્રીજા યુવાન છે પરેશભાઈ લક્ષ્મીનારાયણભાઈ ઠક્કર, આ ત્રણેય રઘુવંશી યુવાનો છે। પણ આ મહામારીમાં, કોરોનાની મહામારીમાં રાત દિવસ જોયા વગર ટિફિન ભોજન અને ક્ષેત્ર ચાલુ રાખ્યું છે, પોતાના દેહની પરવા કર્યા વગર ચાલુ રાખ્યું છે। ખરેખર યુવાન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે, તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન, સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન। એવા ભાઈ શ્રી યુવાનભાઈ શશિકાંતભાઈ ઠક્કર, નરેશભાઈ આચાર્ય અને પરેશભાઈ લક્ષ્મીનારાયણભાઈ ઠક્કર, તેમને અહીંથી આ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે જે પુસ્તકના લેખક કનુભાઈ આચાર્ય છે, ભગવાન દાસભાઈ બંધુ પણ છે, ખાસ મિત્રો, આમના નેજા હેઠળ, આમના દેખરેખ હેઠળ જે સેવા કાર્યો થઈ રહ્યા છે, અને મારા રાત દિવસ જોયા વગર, પોતાના દેહની પરવા કર્યા વગર આ યુવાનો જે કાર્ય કરી રહ્યા છે, એમને ધન્યવાદ આપવા જ ઘટે। આવો આગળ, આ જલારામ બાપા આપણાને અદ્ભુત આલિંગન આપે, એવું અદ્ભુત જીવન ચરિત્ર આ ગીતમાં બતાવ્યું છે। એ ગીતને હૃદયંગમ કરીએ, આત્મસાત કરીએ અને આગળ વધીએ।
मैं पहला जी गायत्री मंत्र बोलो, कारण गायत्री महामंत्र ए संवेदना है। गायत्री गायत्री बीजू कई नहीं, गायत्री संवेदना स्वरूप है, गायत्री करुणा स्वरूप है। जलाराम बापाए आत्मसात करेलू है पोताना जीवन में, अने एना द्वारा हजारों लाखों युवानोए भक्तोए साधकोए आ संवेदनाने आत्मसात करी, अने जन जननु दुख केम दूर थाय, भूख्याने भोजन केम मळे, तृषितने पाणी केम मळे, निराधारने आश्रय केम मळे, ए माटे आजे पूरा विश्वमां जलाराम मंदिरो सेवा आपी रह्या छे। एवी ज सेवाओ गायत्री शक्तिपीठो द्वारा पण अपाई रही छे। યુગ ઋષિ શ્રી રામ શર્મા આચાર્યજીનું જીવન પણ એવું જ હતું, અને એટલા માટે જ આ પાવન ગીતમાં જલારામ બાપાને યુગ ઋષિ શ્રી રામ શર્મા આચાર્યજીને લક્ષ્યમાં રાખી આ ગીતના શબ્દો રજૂ કરવામાં આવે છે। શાંતિકુંજમાં આજે પણ દરરોજ 20-30 હજાર લોકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે, આશરો આપવામાં આવે છે, અનેક પ્રકારની શિબિરો શાંતિ કુંજમાં વિના મૂલ્ય કરાવવામાં આવે છે। હજારો એવા જાગૃત આત્માઓ, દૈવી આત્માઓ આ દૈવી કાર્ય સંભાળી રહ્યા છે। ગુરુદેવની દિવ્ય ચેતનાને જોવી હોય કે બાપાની દિવ્ય ચેતનાને જીવંત જોવી હોય તો વીરપુર કે શાંતિ કુંજ જવું જ રહ્યું। આવો આ ગીત દ્વારા આગળ વધીએ। જે ગીતને તેમણે હૃદયસ્થ કરેલું છે, આત્મસાત કરેલું છે અને જીવનમાં ઉતારેલું છે, તે જ ગીતને આપણે પણ જીવનમાં ઉતારવું જોઈએ। ઉતારે આંગળીએ આવે કોઈ રડતો, તેને જોઈને મોઢું ના મરડતો, ઉતારા આંગળીએ આવે કોઈ રડતો, કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ, કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ, મારા ભાઈ રે, મારા ભાઈ રે, હાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, ઓ આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, રે માનવ અબ જાગતું, રે માનવ અબ જાગતું, અપની આંખે ખોલ, અમૃત ઘટ તુજકો મિલા, ઉષમે વિષ મત ગોળ, આવા દિવ્ય મહાપુરુષો પાસેથી ભારત વર્ષના એ સંતો ઋષિઓ એ મહાપુરુષો પાસેથી જીવન જીવવાની કલા જાણી, જીવન જીવવાની સાચી રીત જાણી આપણે આપણા જીવનને પણ ધન્ય બનાવવું જોઈએ। આવો એવા દિવ્ય ભાવ સાથે આ સંદેશને હૃદયંગમ કરીએ, હૃદયંગમ કરીએ, જલારામ દર્શનને સાર્થક કરીએ, જન જનને ધન્ય બનાવીએ। આજે દૈવી વિચારો આપ સુધી નિઃશુલ્ક ભાવે નિઃશુલ્ક રીતે પહોંચી રહ્યા છે। દૈવી સંસ્કૃતિનું નિર્માણ કરવા, ઋષિ સંસ્કૃતિનું, સતયુગી સંસ્કૃતિનું નિર્માણ કરવા જે જલારામ દર્શનના દૈવી વિચારો આપ સૌની સમક્ષ પહોંચી રહ્યા છે, ત્યારે આપણે પણ એક પ્રણ લઈએ કે આ દૈવી વિચારોને, આ દૈવી સંદેશને જન જનમાં ફોરવર્ડ કરી સ્નેહી સ્વજન ગ્રુપ સગા સંબંધી અરે માનવ માત્રમાં આ સંદેશને હૃદયંગમ આપણે ફોરવર્ડ કરી અને જન જન સુધી આ દિવ્ય સંદેશને પહોંચાડી બાપાના ઋષિઓના ભગવાનના સાચા અનુગામી બનીએ, એ જ ભાવના સાથે એ જલારામ દર્શનમાં આપણે આગળ વધીએ। અદ્ભુત કીધું છે, રામ નામ મેલિન હૈ દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું, બાપા જય 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 જલારામ, બાપા જય 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 જલારામ। વાત આલતી હતી ઝાલા ભગતની અને રૂપાબાઈની, ધીરે ધીરે સમાધિના ખાડામાં બેસી ગયા। પહેલા ઝાલા ભગતના એ સમાધિ સ્થળ ઉપર
એમના ગુરુદેવ આપા રતાના હાથથી એમાં ધૂળ મુકાઈ, માટી મુકાઈ અને પછી બધાએ માટી મૂકી. અનાજને માટે આ જીવને માથે બ્રહ્મ હત્યાનું પાતક લાગ્યું, માત્ર અનાજને માટે. અને આ ચિત્ર જ્યાં નજર સામે જોયું, જલારામે આંખ ચોળી તો નથી ત્યાં કોઈ મહાત્મા કે નથી કોઈ સંત. આપા રતાનો એક અદ્રશ્ય પડછાયો જાણે ધીમે ધીમે ખસીને દૂર થઈ રહ્યો છે. મોભ પર કાગડો કાકા કરી અને ઉડી ગયો છે અને જલારામ હૈયાના કમાળ ઉઘડી ગયા છે. જલારામે બીજે દિવસે સવારમાં મંદિરની વાટ પકડી છે. સાધુઓની અનેક ટોળી પડેલી જલાએ ત્યાં જઈ અને સફાઈ કરી છે. ખાલી પડેલી માટલી ઉઠાવી તળાવમાંથી પાણી લાવી અને સાધુઓને માટે ત્યાં લાવીને મૂક્યું છે. અને પછી તો જલારામજીનો આ નિત્યક્રમ થઈ ગયો. મંદિરમાં જે સાધુ સંત આવે તેની સેવા કરે, સીમામાંથી સાધુઓને માટે લાકડા છાણા લાવે, પાણી ભરી આપે. સાધુ સંતની જે જુએ, સાધુ સંતોને જે કંઈ જુએ તે લાવી આપે. દુકાન પર બેસીને વેપાર કરે એવો લોહાણાનો દીકરો મંદિરના ઓટલા ભાંગે, એ વાત ઘરમાં જરાક એ વાતે આમ ચણભણ થઈ. પિતાને ને માતાને પણ વિચાર આવ્યો કે જલાના લગ્ન થઈ જશે એટલે આ કાચો રંગ એની મેળે ઉતરી જશે. 14 વર્ષની ઉંમરે પ્રધાનજી ઠક્કરે જલારામને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. તમામ સંસ્કારો જીવનમાં મહત્વના છે. સંસ્કારોથી જ જીવન ધન્ય બને છે, સંસ્કારવાન બને છે. ભારતીય સંસ્કૃતિ એ 16 પ્રકારના સંસ્કારો બતાવ્યા છે. દરેક સંસ્કારોમાં પ્રેરણા મળે છે. જોકે આજે જમાનાને અનુરૂપ એ પ્રેરણાઓને સાઈડમાં મૂકી દીધી છે, પણ અદ્ભુત પ્રેરણાઓ છે, જીવન ધન્ય બનાવતી પ્રેરણાઓ છે. વૈદિક સંસ્કારોમાં આજે પણ એ પ્રેરણાઓ આપવામાં આવે છે, ગાયત્રી પરિવાર દ્વારા કે આર્ય સમાજ દ્વારા. જે કંઈ જ્યાં પણ વૈદિક સંસ્કારો કરાવવામાં આવે છે ત્યાં દૈવી સંસ્કારોમાં આજે પણ અદ્ભુત દૈવી ચેતનાને એની અંદર ભરવામાં આવે છે, માત્ર સંસ્કાર કરાવવામાં નથી આવતા. આમ 14 વર્ષની ઉંમરે પ્રધાનજી ઠક્કરે જલારામને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો છે. અને એ પછી આટકોટ ગામના પ્રાગજી સોમૈયાની દીકરી વીરબાઈ હારે જલારામનું વૈવિશાળ કર્યું છે. શક પણ થયા પછી જલારામને એની જાણ થઈ ત્યારે ઘડી ભર તો જલારામનું હૈયું પણ આમ કંપી ઉઠ્યું. અરે રે બાપુ, મને આ તમે સંસારની ધૂસરીએ કાં જોડ્યો? બેટા જલા, સાચી ભક્તિ કરવી હોય તો સંસારમાં રહીને થાય. એક ગ્રહસ્થ જીવન જીવ્યા જ હતા ને બેટા. હે વિવાહ એક બંધન પ્યારા, ગુડે ગુડિયો કા ખેલ નહીં, ધન દાન દહેજ પ્રદર્શન સે હે ઇસકા કોઈ મેલ નહીં, યહ સંગમ દો આત્માઓ કા કાયા છાયા કા નાતા હૈ, પત્ની ઓર પતિ કા યહી સમર્પણ ઘર કો સ્વર્ગ બનાતા હૈ, દોનો હૈ દોનો રહે યદિ પૂરક બનકર, દોનો રહે યદિ પૂરક બનકર, આદર્શ ગ્રહસ્થી કહલાય તબ વિષમ પરિસ્થિતિઓ મેં ભી યહ ગ્રહસ્થ તપોવન બન જાય, તબ વિષમ પરિસ્થિતિઓ મેં ભી યહ ગ્રહસ્થ તપોવન બન જાય. હે ગ્રહસ્થી બડા યોગી, સુન લો ધર કર ધ્યાન, સંયમ સેવા સાધના યોગી કી યહી પહેચાન. જલાને સમજાવ્યો છે પ્રધાનજીએ. બેટા, આપણા ઋષિ મુનિઓએ પણ ગ્રહસ્થ જીવન જીવ્યા હતા ને. ભલે મારા રામની જેવી મરજી જલાથી બોલાઈ ગયું અને જલાએ તો રામ નામનું સ્મરણ ચાલુ કર્યું. પિતાજીની વેપારની નાનકડી દુકાન પર જલારામ બેસે, કોઈ સંત આવે, સંન્યાસી આવે તો જલારામ એને ઘરે લઈ આવે, એને ભોજન જમાડે, વસ્ત્રો આપે ને ઘણી વાર તો દુકાન ખુલ્લી મૂકીને જ એ મંદિરમાં પહોંચી જાય અને ત્યાં કોઈ સાધુ સંત આવ્યા હોય એની સેવા કરવા લાગી જાય. જલારામનું ધ્યાન આમ કેવળ ને કેવળ માત્ર બીજાને મદદ કરવામાં, બીજાની સેવા કરવામાં જ
રહેવા માંડ્યું છે, એટલે જલાને પિતાજીએ પરણાવવાનું નક્કી કર્યું છે. 16 વર્ષની ઉંમરે જલારામના લગ્ન થયા, પણ જલારામનું ચિત્ત તો એક લીન બની બસ ઈશ્વર નામ સ્મરણમાં લાગેલું છે. સતત ઈશ્વર સ્મરણ. પિતાજી જલારામના આવા સ્વભાવથી અકળાઈ ઉઠ્યા છે. એવા અકળાઈ ઉઠ્યા, એક દિવસ એમણે જલારામને કહ્યું, જલા તું દુકાનમાં ધ્યાન આપ, રોજ રોજ સાધુ સંતોને લઈને ઘરે આવે છે, આ બધું બંધ કરી દે. બાપુ આ તો મારો સ્વભાવ થઈ ગયો છે, એને હું કેમ બદલું? વિચાર કરો કેટલો સુંદર જવાબ આપ્યો છે. બાપુ આ મારો સ્વભાવ થઈ ગયો છે, આને હું કેમ બદલું? તો મારી પરચુરણની આટલી તારી ઉદારતાની સહી શકે એમ નથી, બાપાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધો. જલારામના સ્વભાવમાં પરિવર્તન નહીં આવે એમ લાગતા પિતાજીએ તેમને ઘરમાંથી જુદા કર્યા છે. જલારામ જુદા રહેવા લાગ્યા છે, એટલે હવે ધંધો બંધ થયો. જલારામને તો એમ હતું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, જે થયું તો સારું થયું છે. અને કહેવાય પણ છે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. બધું જ પરમાત્માએ ધારેલું થાય છે, આપણું ધારેલું કંઈક થતું નથી. પણ જલારામના કાકા વાલજીભાઈ ઠક્કરને ખબર પડી કે જળો જુદો થઈ ગયો છે ને એને કોઈ કામ ધંધો નથી, ત્યારે જલારામ પાસે આવ્યા. દીકરા હાલ મારી દુકાન ઉપર બેસી જા. જલાએ વિચાર્યું કે સાધુ સંતોને ખવડાવવા માટે કમાણી તો કરવી જ પડશે, એના વગર ચાલશે નહીં, એટલે જલાએ વાલજી કાકાની વાતને સ્વીકારી લીધી છે. વાલજી કાકાને પોતાને કોઈ સંતાન હતું નહીં, એટલે વાલજી કાકાએ હરખભેર જલારામને પોતાનો દીકરો બનાવીને રાખ્યા છે. જલારામ કાકાની પરચુરણ હાટડીમાં વેપાર કરે છે, પણ ચિત્તમાં તો પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે, ચિંતન પરબ્રહ્મ પરમાત્માનું જ ચાલ્યા કરે છે. એ પરમ કૃપાળુ પરમાત્માના પરબ્રહ્મના સાથે ચિત્તમાં એનું અનુસંધાન જ ચાલ્યા કરે છે. કોઈ દિન દુખી આવે તો જલારામ એને જે જોઈએ તે આપી દે છે. વીરપુરની બજારમાં થોડીક ખોજા લોકોની પણ થોડીક લોહાણાઓની દુકાન હતી, થોડીક ખોજા લોકોની દુકાન હતી. અને એક દિવસ સવારનો સમય, દુકાનો ઉઘાડી અને વેપારીઓ સાફસૂફ કરતા હતા, ત્યાં એક સાધુની ટોળી પ્રવેશી. સાધુઓએ જ્યાં એક વેપારીની દુકાને ટહેલ નાખી, ત્યાં પહેલા વેપારીએ પૂછ્યું, મહારાજ આ બજારને નાકે એક જળો ભગત કરીને છે, અહીંયા આવેલા જાઓ, તમારી હંધીય જરૂરિયાત એ પૂરી કરશે. ને સાધુની ટોળી આવી જલારામની હાટે. જલારામ તો સાધુઓને જોતા જ હરખાયા છે, જય સિયારામ જય શ્રી કૃષ્ણ કરતા કરતા સાધુઓના પગમાં પડી ગયા. સાધુઓએ જણાવ્યું કે અમે અયોધ્યાથી નીકળ્યા છીએ, જૂનાગઢ જવું છે, જો કંઈ સીધાની વ્યવસ્થા થાય તો. ત્યારે જલારામે કહ્યું, બાપુ જોઈએ એટલું લઈ જાઓ, તમને તારે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. ને જલારામે સાધુઓને સીધું સમાન તોલી આપ્યો છે. સામેની દુકાનવાળા એક વાણિયાએ આ બધું જોયું, એની આંખો ફાટી ગઈ, આટલું બધું સીધું? અરે આ જલ્યો એના કાકાને બજારમાંથી ઉઠાડી દેશે. જલારામે તો લોટ ગોળ દાળ તેલ ઘી જે કંઈ મસાલો જે કંઈ જોઈએ તે બધું જ આપ્યો છે. ઘી લેવા માટે સાધુઓની પાસે કોઈ વાસણ ન હોવાથી દુકાનમાં એક લોટો હતો પાણીનો, એ લોટો ખાલી કરી અને એમાં ઘી ભરી આપ્યું છે. અને પાણકોરાના વેજામાંથી પાણકોરું કાપડ કાપી અને વ્રત સાધુને આપી દીધું છે. સાધુઓની ટોળી તો રામ ભજન કરતી કરતી મંદિરમાં ચાલી ગઈ. એક સીધું લેવા એક વૃદ્ધ સાધુ ઊભા રહેલા, આટલું બધું સીધું જુદા જુદા કપડામાં બાંધેલું કેમ કરીને ઉપાડવું? સાધુ મૂંઝવણમાં સીધાની પોટલીઓ સામે નજર કરતા હતા, કઈ રીતે મંદિરે જાઉં, કઈ રીતે આટલું બધું સીધું ઉપાડું? ત્યાં જલારામે કહ્યું, મહાત્મા હું જાઉં નહીં, હું છું ને તમે તારે.
હાલો હું આવું સીધું પીગારવા. અને જલારામ ઘીનો લોટો અને ગોળના બે ભેલા માથે મૂકી, બે પોટલા માથે મૂકી સીધાના અને સાધુની વારે હાલ્યા જ. વાણીઓ રોજ વાલા કાકાને કહેતો કે આ જલારામ સાધુઓને બધું સીધું આપી દે છે, પણ વાલા કાકા માને નહીં. આજે જલારામ સીધું લઈને પંડે આપવા ગયો છે, હાથો હાથ આપવા ગયો છે. એટલે નજરો નજર વાલા કાકાને બતાવું આમ વિચારી વાણીઓ દોડ્યો છે વાલા કાકાને ઘેર. રસ્તામાં વાલા કાકા મળ્યા એટલે વાણીએ કીધું, હાલો તમે માનતા નથી ને, આજ નજરો નજર બતાવું કે જલો તમારી દુકાન કેવી રીતે લૂંટાવે છે. અને એ વાણીઓ વાલા કાકાને લઈ અને ઉતાવળે ઉતાવળે બંને જણા હાલ્યા. જલારામના તો મુખમાં રામનું નામ છે, સીતારામ 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 કહ્યો, જાહી દીધી રાખે રામ તાહી દીધી રહ્યો, જાહી દીધી રાખે રામ તાહી દીધી રહ્યો. સીતારામનું સ્મરણ છે, મનમાં રામનું નામ છે, માથે સીધું પાડેલું છે, હાથમાં એક હાથે સીધું પાડેલું છે, એક હાથમાં ઘીનો લોટો ચાલ્યા જાય છે. અને વાણીઓ વાલા કાકાને લઈ અને ઉતાવળે પગે એ જલારામની વાટે જાય છે. અને દૂરથી જ્યાં જલારામે જલારામને જોયા વાલા કાકાએ સીધાના પોટલા ભર્યા છે અને હાથમાં ઘીનો લોટો છે. વાલા કાકાએ બૂમ પાડી, હે જલિયા શું ઉપાડીને જાય છે? જલારામ એકાએક અટકી ગયા, કાકા સામે જોવા લાગ્યા. કાકાએ ગુસ્સાથી ત્રાડ પાડી, શું સળગાવ્યું છે આમાં? કાકા સળગાવવાનું તો છાણા હોય, આમ કહી અને જલારામ આગળ બોલવા જાય ત્યાં વાલા કાકાએ માથા ઉપરનું પોટલું ખેંચ્યું તો એમાંથી છાણા વેરાયા છે. આ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા, વાણીઓ ઝાંખો પડી ગયો. એણે કહ્યું, વાલા કાકા લોટામાં તો જુઓ. વાલા કાકાએ લોટો જોયો તો એમાં પાણી હતું. વાલા કાકાને અચરજ થયું, એ બોલ્યા નહીં. એટલું જ બોલ્યા, ભલે જલા તું આ સામાન પહોંચાડીને દુકાને જલ્દી આવ. વાલા કાકા વાણિયા ઉપર ગુસ્સે થયા ત્યાં વાણિયાએ કીધું, આ તો સાધુએ નજરબંધી બાંધી છે, બાકી મેં મારી નજરે નજરો નજર જોયું છે, મારી સગી આંખે જોયું છે, ગોળ ઘી અને દાળને ઘઉંને ચોખા બાંધતા જોયું છે. એમ કરો વાલા કાકા, એણે કાપડના તાકામાંથી પાણકો રોજ કાપીને આપ્યું છે ને, એને માપી લો, એમાં તો કાંઈ સાધુની નજરબંધી કામ નહીં આવે ને. દુકાને આવી વાલા કાકાએ પાણકોરાનો તાકો લઈ અને તાકા માપ્યા છે તો એ પણ બરાબર નીકળ્યા છે. વાલા કાકાએ કહ્યું, તમે બધા મારા જલિયાની ઈર્ષા કરો છો, નિંદા કરો છો, બાકી મારો જલિયો તો પરોપકારી જીવ છે. સાધુથી સામાન ઉપડતો નહોતો એટલે એ મૂકવા ગયો છે. કેટલી અદ્ભુત વાતો કરી છે, એ મૂકવા ગયો. વાણીઓ જ નહીં પણ એમની ઈર્ષા કરનાર બધા વેપારીઓ ચૂપ થઈ ગયા છે. મંદિરમાં સાધુઓએ લાડુ બનાવીને જલારામ ભગતની જય બોલાવી છે ત્યારે જલારામ ભગત વિચારતા હતા કે પ્રભુ આજ તું સાક્ષાત આવીને ઊભો રહ્યો, હવે આ જંજાળ મારે શું કામ છે? જલારામના હૈયામાં હવે સંસારની રહીસી ગઈ, માયા પણ દૂર થઈ ગઈ છે. એમણે વાલા કાકાને કહ્યું, વાલા કાકા હવે મારે ચારધામની યાત્રા કરવી છે. વાલા કાકાને લાગ્યું કે જલો હવે આ જગતનો સંસારી જીવ નથી, એટલે એમણે જલારામને યાત્રા કરવાની મંજૂરી આપી છે. જલારામ વીરપુરથી નીકળ્યા ત્યારે એમની ઉંમર માત્ર 17 વર્ષની હતી. એ જ્યારે નીકળ્યા ત્યારે સાહેબ એની યુવાની શોભતી હતી, જાણે રામ આલિંગન આપવાની તૈયારી કરતા હોય. એટલા માટે જ મેં અગાઉ ગીતમાં કીધું, તને આપે આલિંગન ભગવાન એવું જીવન તું જીવજે યુવાન, સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ એવું જીવન તું જીવજે યુવાન,
નાટક સિનેમામાં નાચતો ને કૂદતો પોતાનો તાલભૂલી પડતાલે નાચતો નાટક સિનેમામાં નાચતો ને કૂદતો પોતાનો તાલભૂલી પડતાલે નાચતો અરે થાય નાટક તારા પર નિર્માણ એવું જીવન તું જીવજે યુવાન આ યુવાનનું આ 17 વર્ષના યુવાન જલાનું એક એક સાહેબ નાટક રજૂ થવાનું હતું દુનિયા સમક્ષ એક એક પાત્ર બનીને જવાનું હતું રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી જીવન રંગીન બને જીવન રંગીન બને રંગ તું ઉડાડ બને ભલે એનો વિરોધ નથી જીવન રંગીન બને ભક્તિના રંગથી થાય હૈયામાં રમ માન રામ એવું જીવન તું જીવજે યુવાન થાય હૈયામાં રમ માન રામ એવું જીવન તું જીવજે યુવાન બાપ હૈયામાં રામ રમે રોમે રોમમાં રામ રમે છે અને આજે જલારામ બાપાના દર્શનથી જલારામ બાપાના એક આશીર્વાદથી હજારો યુવાનો પૂરા ગુજરાતમાં નહીં પૂરા વિશ્વમાં જલારામ મંદિરમાં એ સેવાઓ આપી રહ્યા છે એના માર્ગે ચાલી રહ્યા છે ભાગ્યશાળી છે એ યુવાનો કે જેમણે એમનો દિવ્ય રંગ પકડ્યો છે અને કયું પણ છે જિસકા યશ સંસાર મે વહ નર જીવિત જાન જિસકા યશ સંસાર મે વહ નર જીવિત જાન ઉસકા જીવન વ્યર્થ હૈ જો જગ મે બદનામ ઉસકા જીવન વ્યર્થ હૈ જો જગ મે બદનામ જલારામના હૈયામાં હવે સંસારની રહીશી માયા પણ દૂર થઈ ગઈ કાકાની આજ્ઞા માની જલારામ બાપા તીર્થયાત્રા કરવા નીકળ્યા છે 2 વર્ષ સુધી ભારતભરમાં એ ફર્યા છે ને 19 વર્ષની ઉંમરે જ્યારે એ વીરપુર પાછા ફર્યા ત્યારે એમની પ્રભુ ભજનની ગાંઠ પાકી થઈ ગઈ હતી પણ સંસાર સાગર તરવા માટે કોઈ તો ગુરુ તો જોઈએ ને જલારામને કોઈ ગુરુ ન હતા એમને સમાચાર મળ્યા કે ભોજા ભગત નામના એક સમર્થ સંત છે અને જલારામને વિચાર આવ્યો એમને ગુરુ બનાવવા એવો વિચાર કરી અને જલારામ બાપા જલારામ ભોજા ભગતને મળવા માટે ફતેપુર ગયા છે ફતેપુર જાય છે રામ નામનું સ્મરણ ચાલુ છે આપણે અહીંયા વાત આજે અટકાવી વધુ આવતીકાલે જોઈશું પણ એ 2 મિનિટ પહેલાં એ જલારામ બાપાનું એક કીર્તન ગાઈ અને આપણે 2 મિનિટ માટે જલારામની ધૂન અને એ શબ્દોને હૃદયંગમ કરી આપણે જલારામ દર્શનની આજની કથાની અહીંયા પૂર્ણાવૃત્તિ કરીશું જલારામ તમારી જય જય હો 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 વીરપુરવાસી તમારી જય જય હો વીરપુરવાસી તમારી જય જય હો દુઃખ હરતા તમારી જય જય હો દુઃખ હરતા તમારી જય જય હો પરચાધારી તમારી જય જય હો પરચાધારી તમારી જય જય હો જલારામ તમારી જય જય હો જલારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો